લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એક્ટિવ પેસિવ ટોપિક ચાલે છે. એક્ટિવ પેસિવ ટોપિકમાં અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રકારના વાક્ય જે છે એ કમ્પ્લીટ કરેલા છે. હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય આપણે પૂરા કર્યા. ત્યાર પછી સિમ્પલ મોડલ ઓક્સિલરીમાં પણ હકાર નકારના પ્રશ્નાર્થ વાક્ય જોયા. પરફેક્ટ મોડલ ઓક્સિલરીમાં હકાર નકારના પ્રશ્નાર્થ વાક્ય જોયા. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે WH વાળા પ્રશ્ન વાક્ય એનું પેસિવમાં રૂપાંતર કેવી રીતે કરવું એ શીખતા હતા. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચાર WH વાળા શબ્દનું પેસિવમાં રૂપાંતર જોયું હતું, વેર, વેન, વાય અને હાઉ. તો હવે આજે એ જ રીતે આપણે WH વાળા જે શબ્દો છે, WH વાળા પ્રશ્ન વાક્ય હોય એને પેસિવમાં કેવી રીતે ફેરવવા એ જોવાના છીએ. ચાલો તો જોઈએ આજના લેક્ચરમાં સબ્જેક્ટ ઇંગ્લિશ ટોપિક એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. આજે આપણે જોવાના છીએ બીજા ચાર શબ્દ જેનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે કરવું. હાઉ મેની, હાઉ મચ, વિચ, વુઝ, આ ચાર શબ્દ છે. ચારે ચાર શબ્દના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, ઉપયોગ અલગ અલગ છે, પણ આપણે ચારેયને અહીંયા સાથે લખેલા છે કારણ કે આ ચાર શબ્દ પણ એવા છે કે જેનું પેસિવ એક જ સરખી રીતે થાય છે. વાક્યરચના લખી છે આપણે હાઉ મેની, હાઉ મચ, વિચ, વુઝ, ચારમાંથી જે શબ્દ તમને પ્રશ્નમાં આપ્યો હોય એ શબ્દ તમારે પહેલા લખી નાખવાનો. ત્યારબાદ આવશે કર્મ. ત્યારબાદ ટુ બી અથવા મોડલ, તેમાંથી એક જો પાડનું વાક્ય હોય તો ટુ બી નું, મોડલ ઓક્સિલરી વાળું વાક્ય હોય તો મોડલ ઓક્સિલરી નો શબ્દ. ત્યારબાદ બી, બી અને બી માંથી જે લાગુ પડતું હોય, કઈ લાગુ ન પડે તો સીધું આપણે લઈ લેવાનું વી થ્રી એટલે કે ક્રિયાપદ નું ભૂતકૃતાંત નું. એના પછી બાય, કરતા, અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કમ્પલસરી, એટલે પ્રશ્ન વાક્ય છે એટલે બરાબર. તો આ છે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના આપણી સેફટી માટે, કારણ કે વાક્ય રચના લખેલી હોય તો આપણે ભૂલ પડે તો એમાં જોઈ શકીએ. બાકી હા, કોઈ વિદ્યાર્થી એમ કહે કે સર અમને આ સાત સ્ટેપ પ્રમાણે જ કહી દો તો અમારે એક જ યાદ રાખવાનું રહે, તો એ પ્રમાણે આપણે જોઈએ કે સાત સ્ટેપમાં તમે માઇનોર ચેન્જીસ કરી અને યાદ રાખી શકો. તો હવે આ ડબલ્યુએચ વાળા શબ્દ છે હાઉ મેની, હાઉ મચ, વિચ અને વુઝ, એટલે પહેલા સૌથી પહેલા એને મૂકી દેવાનું જે તમને પ્રશ્નમાં જે શબ્દ આપ્યો હોય નીચે. ત્યારબાદ તમે જુઓ આ તમારું પહેલું સ્ટેપ છે, આ બીજું સ્ટેપ છે, આ ત્રીજું, વીથી ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને ક્વેશ્ચન માર્ક. તો જો વિદ્યાર્થી મિત્રો સાથે સાત સ્ટેપ લાઈનમાં જાય એક લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક અને આગળ આ ડબલ્યુએચ વાળા ચાર શબ્દમાંથી એક શબ્દ બસ આટલું જ યાદ રાખવાનું છે, તો સાત સ્ટેપ પ્રમાણે પણ તમે આને યાદ રાખી શકો બરાબર. તમારે નક્કી કરવાનું છે કે તમને કઈ રીતે વધારે યાદ રહે છે. વાક્ય રચના પ્રમાણે યાદ રહે તો એમ યાદ રાખો, સાત સ્ટેપ મુજબ યાદ રહેતું હોય તો એમ યાદ રાખો બરાબર. બંને રીતે જવાબ તમારો એક જ સરખો આવશે. ચાલો જોઈએ એક્ઝામ્પલ. હાઉ મેની રન્સ હેઝ તેંડુલકર મેડ અપ. હાઉ મેની આપેલું છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ડબલ્યુએચ વાળો પ્રશ્નાર્થ વાક્ય છે અને હાઉ મેની, હાઉ મચ, વિચ, વુઝ પ્રમાણે આને આપણે પેસિવમાં ફેરવશું. ચાલો સૌથી પહેલું કામ તો આપણે રેગ્યુલર જન કરીએ છીએ એમાં જ કરશું. વાક્યમાંથી આપણે શબ્દને છૂટા પાડશું, કયા કરતા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. ચાલો રન્સ અપ એ આપણા માટે બનશે કર્મ, તેંડુલકર કરતા થશે, મેડ અપ ક્રિયાપદ થશે, મેડનું વિધેય છે. શબ્દ મળી ગયા છે, અન્ય શબ્દ નથી, કોઈ જરૂરિયાત નથી. ચાલો શબ્દ મળી ગયા છે, ગોઠવતા જશું. સૌથી પહેલા આપણે લઈ લીધું ચારમાંથી જે ડબલ્યુએચ વાળો શબ્દ પ્રશ્નમાં હોય એ મૂકવાનો. હાઉ મેની છે, એક્ટિવ વાક્ય છે કરતા પ્રમાણે તેંડુલકર બરાબર, એના પ્રમાણે યસ મૂક્યું છે. પેસિવ આપણને ખબર છે કે આપણે કર્મના આધારે ટુ બી નું મૂકીએ છીએ, ખાસ યાદ રાખજો. તો કર્મમાં એટલે રન્સ, તો રન્સ જાજા બધા છે એટલે મારે મૂકવું પડે હેવ, એટલે ખાસ યાદ રાખજો કે ઉપર જે ટુ બી નું રૂપ આપેલું હોય સીધું નીચે મૂકી દેશું નહીં. આપણે ઉપર આપેલું હોય કરતા પ્રમાણે હોય, એક્ટિવ વાક્ય હોય એટલે નીચે પેસિવમાં આપણે કર્મના આધારે ટુ બી નું રૂપ મૂકવું પડે એટલે મેં મૂક્યું છે હેવ. ત્યારબાદ બી, બી અને બી માંથી પૂર્ણ વર્તમાન કાળ છે એટલે બી નો પ્રયોગ થાય. ભૂતકૃતાંત, તો
મેટ છે ભૂતપૂર્વ તત્વ છે કે સીધું આપણે એ લખી નહીં કે પૂર્ણ વર્તમાનમાં ભૂતપૂર્વ તત્વ જ હોય ચાલો એના પછી બાય મૂકેલું છે અહીંયા આપણે બાય કરતા લખ્યું છે આપણે તે જોડ છેલ્લે અન્ય શબ્દ નથી એટલે એના પછી ક્વેશ્ચન માર્ક તો ક્વેશ્ચન માર્ક કરેલું છે રેડી તો થઈ ગયું વાક્ય રચના પ્રમાણે વાક્ય દેજો નંબર 2 વિચ બુક ડીડ યુ પ્રિફર વિચ ઉપર દેખાય રહી જોવો જોઈએ કે ડબલ વિચ વાળું વાક્ય થશે હાઉ મેની હાઉ મચ વિચ ઉસ પ્રમાણે સોલ્વ કરવાનું પહેલા શબ્દ છૂટા પાડીએ બુક કર્મ યુ કરતા પ્રિફર પસંદ કરવું ક્રિયાપદ થશે અન્ય શબ્દ નથી ચાલો શબ્દ મળી ગયા પઠવતા જઈએ ડબલ વિચ વાળો શબ્દ પહેલા આવશે તો વિચ છે તો વિચ મૂકી દીધું મેં એના પછી આપણે લખેલું છે કર્મ તો વિચ ની બાજુમાં કર્મ છે તો અહીંયા પણ આપણે લખેલું છે કર્મ ને સાથે લખ્યું છે ટુ બી મોડા લખશે ને જેના માટે જોઈએ આપણે તો ડી લખ્યું છે એટલે વાક્ય કાળનું થશે પાછો ડી ઉપર આપણે કાળ પણ ખબર પડી છે સાધુ ભૂતકાળ તો સાધા ભૂતકાળ ને ટુ બી ના તો કયા હતા તો કે વોઝ અને વેર કઈ રીતે નક્કી કરશું વોઝ નું કે વેર તો કે કર્મ પ્રમાણે કર્મ માં છે બુક કેટલી બુક છે તો કે માત્ર એક એટલે શું આવશે વોઝ ત્રીજો સ્ટેપ બી બી અને ડી લખ્યું છે અહીંયા આપણે પણ બી બી અને ડી માંથી આપણે એક પણ શબ્દ મૂક્યો નથી તમે જુઓ શા માટે કારણ કે આ વાક્ય જે છે ઈ સાદા ભૂતકાળનું છે અને સાદા ભૂતકાળમાં આમાંથી એક પણ શબ્દ આવતો નથી આપણને ખબર છે એટલે અહીંયા આપણે મૂકેલું નથી ત્યારબાદ આપણે મૂકશું બી થ્રી તો પ્રિફર નું બી થ્રી થશે પ્રિફર્ડ મૂકેલું છે અહીંયા આપણે ત્યારબાદ આપણે લખ્યું છે બાય મૂકેલું છે કરતા કરતામાં યુ છે વિભક્તિ કોષ્ટકમાં આવે પણ એને આપણે કર્મ વિભક્તિમાં ફેરવીએ તો પણ યુ થશે એટલે આપણે અહીંયા યુ છે તો યુ નું યુ નો જશે અન્ય શબ્દ નથી એટલે ક્વેશ્ચન માર્ક તો બીજું વાક્ય થઈ ગયું બરાબર ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ હાઉ મચ સુગર રેડ મધર બોટ હાઉ મચ છે જોઈએ તમને ખ્યાલ આવી જવો જોઈએ હાઉ મેની હાઉ મચ નીચે અને ઉસ પ્રમાણેનું વાક્ય થશે શબ્દ છૂટા પાડીએ તો સુગર કર્મ મધર કરતા બોટ ક્રિયાપદ શબ્દ મળી ગયા ગોઠવીએ વાક્ય રચના પ્રમાણે શું લખ્યું હતું પહેલા ડબલ વિચ વાળો શબ્દ કયો પ્રશ્નમાં હોય હાઉ મચ છે હાઉ મચ લખ્યું એના પછી આપણે લખ્યું કર્મ તો કર્મ સુગર બાજુમાં છે અહીંયા આપણે સાથે લખ્યું છે સુગર કર્મ ત્યારબાદ આપણે લખ્યું હતું ટુ બી એફ મોડા લોજર તો જોઈએ આપણે હેડ ઉપરથી ખબર પડે કે વાક્ય કાળનું છે અને હેડ ઉપરથી કાળમાં ખબર પડે કે પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ ટુ બી ના રૂપે આવે છે તો કે માત્ર એક હેડ તો સીધું મૂકી દેવાનું કર્મ છે કરવાની જરૂર જ નથી કદાચ કર્મ બહુવચન હોય તો આ પદ હેડ છે ત્યારબાદ આપણે લખ્યું હતું બી બી અને બી પૂર્ણ ભૂતકાળ છે બિન નો પ્રયોગ થશે મૂક્યું છે બી ત્યારબાદ આપણે લખ્યું હતું ભૂતકૃદંત તો પૂર્ણ ભૂતકાળ છે કે ભૂતકૃદંત રૂપ અધાતેલું હોય બોટ ત્યારબાદ બાઈક ત્યારબાદ આપણે લખ્યું હતું કરતા તો કરતામાં આવશે મધર એટલે અહીંયા આપણે ચેન્જ કરી નાખીએ અહીંયા આવશે મધર યુ આર ના વાક્ય પર થઈ ગયું મધર આવશે અહીંયા કરતા તરીકે બરાબર ચાલો તો અન્ય શબ્દ નથી એટલે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તો જો આ વાક્ય ત્રીજો એક્ઝામ્પલ થઈ ગયું તમારું આગળની વાક્ય રચના જે હતી એ સેમ વાક્ય રચનામાં જ આપણે પ્રયોગ કરીએ છીએ કાળ અલગ અલગ આવે છે તમે જુઓ શબ્દ અલગ અલગ લઉં છું ક્યારેક આવું મેં લીધું ક્યારેક આવું મચ લીધું ક્યારેક બીચ લીધું ત્યારે શબ્દ અલગ અલગ છે કાળ અલગ અલગ છે પણ એક જ વાક્ય રચનાને આધારે આપણે ત્રણે ત્રણ એક્ઝામ્પલ સોલ્વ કર્યા ચલો નંબર 4 જોઈએ આપણે વુઝ લેપટોપ કેન આઈ યુઝ વુઝ આપેલું છે એનો પછી ખ્યાલ આવી જવું જોઈએ તમને કે હાઉ મેની હાઉ મચ બીચ વુઝ પ્રમાણે સોલ્વ કરવાનું ચલો હવે શબ્દને છૂટા પાડીએ આપણે તો લેપટોપ આપણા માટે થશે કર્મ આઈ કરતા યુઝ ક્રિયાપદ હવે શબ્દ મળી ગયા છે ગોઠવતા જશું આગળની વાક્ય રચના પ્રમાણે જ ચાલો પહેલા શું મૂકવાનું છે તો કે પ્રશ્નમાં આપેલો ડબલ યુ વાળો શબ્દ વુઝ છે વુઝ મૂક્યું એના પછી તો કે કર્મ તો કર્મ આપણે લેપટોપ નથી લઈ તું સાથે છે તો આપણે સાથે જ લઈ તું લેપટોપ એના પછી આપણે લઈ તું ટુ બી ફોર મોડલ ઓક્સિલરી તો હવે એ જોવું પડે વાક્ય કાળનું છે કે મોડલ ઓક્સિલરી તો અહીંયા આપણને એક પૂછે કે તો હવે ઈ તો ખબર પડી કે વાક્ય કાળનું નથી મોડલનું છે પણ મોડલનું વાક્ય હોય તો પ્રશ્ન બી સિમ્પલ મોડલ કે પરફેક્ટ મોડલ તો આગળ જો તમે ક્યાંય આપણે હેવ આપેલું છે નહીં એટલે આ વાક્ય થશે સિમ્પલ મોડલ ઓક્સિલરીનું તો ટુ બી એફ મોડલ માંથી આપણે શું મૂકશું તો કે પ્રશ્નમાં આપેલું મોડલ કેમ છે ને કેમ મૂકી દીધું ત્યાર પછી આપણે લખ્યું બી બી અને બી તો સિમ્પલ મોડલમાં આપણને ખબર છે બી નો પ્રયોગ થાય છે બી મૂકું ત્યારબાદ આપણે લખ્યું ભૂતકૃદંત યુઝ ક્રિયાપદ નું ભૂતકૃદંત યુઝડ ત્યારબાદ લખ્યું તો આપણે બાય મૂક્યું છે અહીંયા એના પછી કરતા કરતા માં છે આઈ હવે આઈ છે વિભક્તિ કોષ્ટકમાં આવે તો એને મારે કરતા માંથી કર્મમાં ફેરવવું પડે તો આઈ ને કર્મમાં ફેરવીએ તો થઈ જશે મી
અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ તમારું થઈ ગયું સિમ્પલ મોડલ ઓક્સિલરી વર્બ વાક્ય. વાક્ય રચના તો આપણે જે લખી છે એ જ વાક્ય રચના છે, કાંઈ ફેરફાર કર્યો નથી. ચાલો એના પછી હાઉ મચ વોટર શુડ વી ડ્રિંક. હાઉ મચ જોઈને તમને ધ્યાનમાં આવી જવું જોઈએ કે હાઉ મેની હાઉ મચ વી છે, ગુસવાડી વાક્ય રચના પ્રમાણે એને સોલ્વ કરવાનું થશે. શબ્દ છૂટા પાડી વોટર કર્મ, વી કરતા, ડ્રિંક ક્રિયાપદ, શબ્દ મળી ગયા છે. હવે આપણે આને ગોઠવતા જશું વાક્ય રચના પ્રમાણે. સૌથી પહેલા ડબલ્યુએચ વાળો શબ્દ જે પ્રશ્નમાં હોય છે, હાઉ મચ છે, હાઉ મચ મૂકી દીધું. એના પછી આપણે લખ્યું કર્મ, તો વોટર કર્મ સાથે છે, આપણે સાથે જ લખ્યું છે. એના પછી આપણે લખ્યું ટુ બી અથવા મોડલ ઓક્સિલરી, તો શું રૂપ થી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે વાક્ય છે એ મોડલ ઓક્સિલરી નું છે, કાળનું નથી, એટલે ટુ બી નું રૂપ નહીં આવે. હવે મોડલ ઓક્સિલરી નું છે તો સાથે સાથે એ પણ નક્કી કરી લઈએ કે સિમ્પલ કે પરફેક્ટ. તો કે અહીંયા હેવ છે એટલે સિમ્પલ મોડલ ઓક્સિલરી. ચાલો તો ટુ બી અથવા મોડલ માંથી કોઈ મોડલ ઓક્સિલરી જે પ્રશ્નમાં હતો એ છે. એના પછી સિમ્પલ મોડલ છે એટલે બી બી અને બી માંથી આવશે બી. ત્યારબાદ આપણે લખ્યું ભૂતકૃદંત, તો ડ્રિંક નું ભૂતકૃદંત થાય છે ડ્રંક. ત્યારબાદ આપણે લખ્યું બાય, તો અહીં મૂકેલું છે બાય. એના પછી કરતા, કરતામાં વી છે, વિભક્તિ કોષ્ટકમાં આવે તો એને મારે કરતામાંથી કર્મ વિભક્તિમાં લઈ જવું પડે, તો વી ને કર્મ વિભક્તિમાં લઈ જવું તો થશે અસ, અન્ય શબ્દ નથી, ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો આ પાંચે પાંચ એક્ઝામ્પલમાં આપણે ત્રણ પાર્ટના એક્ઝામ્પલ જોયા, એ સિમ્પલ મોડલ ઓક્સિલરી ના એક્ઝામ્પલ જોયા, પણ વાક્ય રચના જે છે આને જ છે. બીજી વસ્તુ કે હાઉ મેની હાઉ મચ વી છે ને હુઝ ની સાથે, એટલે કે પ્રશ્ન વાક્યમાં તમને સાથે કર્મ આવ્યું હશે, એટલે આન્સર લખતી વખતે આપણે ડબલ્યુએચ વાળો શબ્દ હાઉ મેની હાઉ મચ વી છે ને હુઝ હોય તો ની જ વાત કરું છું. તો હાઉ મેની હાઉ મચ વી છે હુઝ હોય તો નીચે જ્યારે તમે લખો ત્યારે ઈ અને એની બાજુનું કર્મ બે સાથે નીચે લખી નાખો, ઈ બાજુમાં જાય બરાબર. હાઉ મેની હાઉ મચ વી છે ને હુઝ નો નિયમ એવો છે કે એની બાજુમાં જ હંમેશા કર્મ આવે, બરાબર છે. આગળ બે એક્ઝામ્પલ જોઈએ. લાગુ પડતી હતી પણ એ જ વાક્ય રચના છે પરફેક્ટ મોડલ ઓક્સિલરીને પણ લાગુ પડે જ છે. ખાલી એક શબ્દ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને એ શબ્દ જે છે એ તમને નોંધ તરીકે લખાયું છે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરીના વાક્યમાં મોડલ ઓક્સિલરી પછી, એટલે કે મોડલ વાળા શબ્દ પછી હેવ મૂકવું. આપણે જે વાક્ય રચના લખી છે બરાબર, એમાં મોડલ ઓક્સિલરી પછી આપણે સીધું બી બી અને બી લખી લઈએ. તો પરફેક્ટ મોડલ નું વાક્ય હોય ત્યારે મોડલ વાળો શબ્દ મૂકી અને તમારે એવું મૂકવું પડશે અને ત્યારબાદ તમારે બી બી અને બી માંથી આપણે ખબર છે પરફેક્ટ મોડલ માં બી આવે એટલે બી મૂકવાનું. પેલી વાક્ય રચના જે હમણાં આપણે લખી છે એ જ વાક્ય રચના નો યુઝ થશે. ખાલી તમારે મોડલ પછી હેવ આવશે ઈ ભૂલવાનું નહીં. એક્ઝામ્પલ જો વધારે ક્લિયર થશે, હાઉ મેની જ્વેલ્સ માય ડેરી હેવ પરચેસ્ડ. હાઉ મેની આપેલું છે એટલે ખબર પડી જતી જોઈએ તમને કે હાઉ મેની હાઉ મચ બી અને હુસ પ્રમાણે વાક્ય સોલ્વ થશે. શબ્દ છૂટા પાડશો આપણે, જ્વેલ્સ એટલે રત્નો કર્મ થશે, પછી ધેય થશે કરતા, પરચેસ્ડ એટલે ખરીદવું, બાય ક્રિયાપદ નો સમાનાર્થી શબ્દ છે, બાય એટલે પણ ખરીદવું અને પરચેસ એટલે પણ ખરીદવું, તો આ ક્રિયાપદ થશે. રેડી, ચાલો શબ્દ મળી ગયા છે, આપણે ગોઠવવાના છે. કઈ રીતે? તો કે હમણાં જે વાક્ય રચના પ્રમાણે આપણે પાંચ વાક્ય સોલ્વ કર્યા એ જ રીતે. ચાલો સૌથી પહેલા જોઈએ તમારો શબ્દ હાઉ મેની છે, તમે હાઉ મેની લઈ તમને કીધું તો એની બાજુમાં જ કર્મ હોય તો બાજુમાં છે તો કર્મ સાથે જાય. પછી આપણે વાક્ય રચના પ્રમાણે લખ્યું તો કર્મ પછી ટુ બી અથવા મોડલ ઓક્સિલરી, માઇટ પર ખબર પડી કે વાક્ય મોડલ ઓક્સિલરી નું છે પણ આ લેવ પણ આપેલું છે એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરી. તો ટુ બી અને મોડલ માંથી શું મૂક્યું? મેં મોડલ ઓક્સિલરી જે પ્રશ્નમાં હતું એ. હવે ધ્યાન રાખવાનું, હવે આપણે વાક્ય રચના પ્રમાણે લખ્યું છે બી બી અને બી, પણ નોંધ આપણે લખી છે કે પરફેક્ટ મોડલ નું વાક્ય છે તો વાક્યમાં મોડલ ઓક્સિલરી પછી લેવ, તો મોડલ વાળો શબ્દ એના પછી એમ મૂકી દેવું, આ ભૂલવાનું નહીં ખાસ, જો એવું ભૂલી જશો તો માર્ક કપાઈ જશો તમારો, એટલે મોડલ વાળો શબ્દ પછી એવું મૂકી દેવાનું. હવે આપણે કે તે એક કાતા કે બી બી અને બી થી એક કાતા પરફેક્ટ મોડલ ઓક્સિલરી છે બી આવે છે બી મૂકું. ત્યારબાદ આપણે કીધું તો ભૂતપ્રધાન, તો પરચેસ ઓલરેડી ભૂતપ્રધાન છે એટલે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી માં ભૂતપ્રધાન નો યુઝ થાય, ઈ નીચે મૂકી દીધું છે. એના પછી બાય, પછી કરતા, ધેય, તો આ વિભક્તિ કોષ્ટકમાં આવે કરતા વિભક્તિ છે, કર્મમાં ફેરવવું પડે તો એનું શું થઈ જશે? ધેયનો, અન્ય શબ્દ નથી એટલે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો જો વિદ્યાર્થી મિત્રો પાંચ વાક્ય સોલ્વ કર્યા, પાંચ એક્ઝામ્પલ એના પ્રમાણે સોલ્વ થયું, ખાલી ફેર શું કર્યો? ખાલી આ હેવ શબ્દનો અને એના બી
આની પહેલા આપણે પાંચમું ચોથું અને પાંચમું એક્ઝામ્પલ જોયું એમાં આપણે આ નતા મૂક્યા અને અહીં બી મૂક્યા છે તો પરફેક્ટ મોડલમાં શું કરવાનું છે કે મોડલ પાસે એ આવશે અને બી ન આવશે તો આપણો ઉત્તર પડે છે ખાલી રેડી લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ વિચ ડિક્શનરી શુડ ધ સ્ટુડન્ટ્સ શુડ ધ સ્ટુડન્ટ હેવ કેપ્ટ તો હવે આમાં આપણે વિચ આપેલું છે એટલે લોકોને ખબર પડી જવી જોઈએ હાઉ મેની હાઉ મચ વિચ ને વુઝ તો એના પ્રમાણે વાક્ય શું થશે શબ્દ છૂટા પડી ડિક્શનરી કર્મો ધ સ્ટુડન્ટ કરતા કેપ્ટ ક્રિયાપદ શબ્દ મળી ગયા છે ગોઠવી નાખીએ સૌથી પહેલા ડબલ્યુ એચ વાળો શબ્દ જે પ્રશ્નમાં છે એક વિચ છે મેં વિચ રાખ્યું ત્યારબાદ કર્મો સાથે જોઈ સાથે રાખ્યું છે એના પછી બી ટુ બી એટલે મોડલ ઓક્સિલરી શું ઉપરની ખબર પડી કે મોડલ નું વાક્ય છે પાછું એવું છે કે ખબર પડી કે પરફેક્ટ મોડલ નું વાક્ય છે તો ટુ બી અને મોડલ માંથી હું એક મોડલ જે પ્રશ્નમાં હું જોઈ છે પરફેક્ટ મોડલ છે એટલે મોડલ ની બાજુ મને એવું મૂકવું પડે એવું મૂકવું છે હવે બી બી અને બી માંથી આપણે મૂકવું પડે પરફેક્ટ મોડલ છે એટલે બી નો એના પછી ભૂતપૂર્વ તો કે પછી ભૂતપૂર્વ છે એટલે પછી એના પછી બાય કરતા દસ મિનિટ આ વિભક્તિ કોષ્ટકમાં ન આવે એટલે મને મૂકવું પડે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તો આ થયા તમારા બે વાક્ય પરફેક્ટ મોડલ ઓક્સિલરી ના તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જે સાથે સાથે એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા પરફેક્ટ મોડલ ઓક્સિલરી ના સિમ્પલ મોડલ ના અને કાર્ડ ના હાઉ મેની હાઉ મચ વિચ અને હુઝ સાથે ના આ ત્રણ પ્રકારના વાક્ય કાર્ડ સિમ્પલ મોડલ અને પરફેક્ટ મોડલ ત્રણે ત્રણ પ્રકારના વાક્ય એક જ વાક્ય રચનાથી થાય છે ખાલી પરફેક્ટ માં તમારે એવી માહિતી યાદ રાખવાની રેડી તો આજના વિડિયો લેક્ચર ની અંદર મેં તમને આ જે વાક્યો સાથે સાથે એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા એ વ્યવસ્થિત રીતે તમે જોઈ લેજો તમને જે ન સમજાય કે પ્રશ્ન હોય તો ટિક માર્ક અથવા અંડરલાઈન કરીને રાખી દેજો